कोरोना काल दरमियान फरज बजावी चूकेला अने हालमां छूटा करायेला कर्मचारीओए परत लेवा माटे कर्मचारीए वाल्मीकि समाजना अग्रणीनी आगेवानीमां डेप्युटी म्युनिसिपल कमिश्नरने रजूआत करी हती। वाल्मीकि समाजना अग्रणी तथा कर्मचारीओए डेप्युटी म्युनिसिपल कमिश्नर सुधीरभाई पटेलने पाठवेला आवेदनमां जणाव्युं हतुं के कोरोना काल दरमियान वाल्मीकि समाजना लोकोने कॉर्पोरेशनमां कायमी नोकरी आपवानी बाहेधरी आपी स्मशानमां मृतदेहना अंतिम क्रियाओ माटे जोखमी कामगीरी सोंपवामां आवी हती अने कोरोना बाद आ कर्मचारीनो वोर्डमां सफाई सेवक तरीके राखवानी लालच आपी कामगीरी करावी हती। कोरोनानी बीजी लहेर बाद 70થી વધુ કર્મચારીઓને અચાનક છૂટા કરી દેવામાં આવ્યા છે। આમ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ તથા શાસક પક્ષના નેતાઓએ ભેગા મળી વાલ્મીકિ સમાજ સાથે અન્યાય કર્યો છે, જેથી 7 દિવસમાં ન્યાય નહીં મળે તો કર્મચારીઓ તેમના પરિવાર સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે। અત્રે નોંધનીય છે કે રજૂઆત સમયે કર્મચારી ડેપ્યુટી કમિશનરે રજૂઆત ધ્યાનમાં લઈ આગળ આ બાબતે યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપી હતી। ત્યારે આખા દેશમાં કોરોનાની મહામારી ચાલતી હતી, તે સમયે વાલ્મીકિ સમાજના છોકરાઓએ તેમને જીવ જોખમમાં મૂકીને શમશાનમાં 24 કલાક કામગીરી કરી હતી, તેની માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે અને સાહેબે અમારી રજૂઆત સાંભળી છે અને કીધું છે તમને યોગ્ય જવાબ આપીએ છીએ 1-2 દિવસમાં। ડેપ્યુટી કમિશનર સાહેબને કીધું છે તમારે અમે જવાબ સાંભળ્યો છે, તમારી વાત અમે ધ્યાન ઉપર લીધી છે અને હું કમિશનર સાહેબને વાત કરીને તમને જણાવીશ। કેટલા કર્મચારીઓ? પેલા 60-70 છોકરાઓ છે। પરવીનભાઈ અશોકભાઈ સોલંકી, 68 શમશાનની અંદર અમે જોબ કરી દીધા સાહેબ। કોરોનાની મહામારીની અંદર બરાબરનો કોરોના ચાલતો એ સમયની અંદર અમે નોકરીઓ કરી, પછી અમે 2-3 મહિના કરાવડાયા, પછી અમને એવું કીધું કે તમને છૂટા કરવામાં આવે જ, તો અમે એવી રજૂઆત કરી તો સાહેબ આ તમે અમને શાનીમાં છૂટા કરો, આ કોરોના જ્યારે હતો ત્યારે તમે અમને લેવામાં આવ્યા અને હવે જ્યારે પતી ગયો તારે અમને ના પાડી દીધું, તો કે ભાઈ આવા તો રજૂઆત તમે કરવા આવ્યા છે, તમારી પાસે શું કાગળ્યું છે શું નહીં, છૂટક મજૂરીમાં અમને રાખેલા, છૂટક પગારની અંદર અમે પગાર ચૂકવી દેલા, પછી આ બધા હાથ અમારી પર અધ્ધર કરી દીધા સાહેબ। એવું કીધું અમે તમારી રજૂઆત કરીશું આગળ, પછીનું 2 દિવસ પછીનું અમે તમને જાણ કરીશું। પ્રકાશભાઈ અરવિંદભાઈ સોલંકી।